નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના એકમમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ એકમના ભાગ એકમાં આપણે સંયોજિત ઘન પદાર્થનું પૃષ્ઠફળ તથા સંયોજિત ઘન પદાર્થના ઘનફળ વિશે અભ્યાસ કરીશું. પાર્ટ બેમાં એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર તથા શંકુના આડછેદ વિશે અભ્યાસ કરીશું. ઘન પદાર્થોનું પૃષ્ઠફળ. હવે કોઈપણ એક ઘનનું પૃષ્ઠફળે તેની દરેક બાજુના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય છે. ઘનની અંદર ટોટલ 6 બાજુ આવેલ હોય છે. કોઈ પણ એક બાજુએ ચોરસ સમાન હોય છે, જે એલ જેટલી તેની બાજુ એલ હોય છે. આ પરથી તેનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર, આ પરથી ઘનનું ટોટલ પૃષ્ઠફળ બરાબર 6 × એલ સ્ક્વેર જેટલું થશે. કોઈપણ લંબઘનમાં કોઈપણ બે બાજુ સમાન હોય છે. કોઈ પણ લંબઘનમાં ટોટલ 6 બાજુ હોય છે, જેમાં 3 જાતની બાજુ આવેલમાં હોય છે. એક લંબાઈ તથા પહોળાઈથી બનેલ, એક લંબાઈ તથા ઊંચાઈથી બનેલ, તથા છેલ્લી ઊંચાઈ તથા પહોળાઈથી બનેલ હોય છે. આના જેવી બે બાજુ આવેલ હોય છે. અહીં આપણને આ લંબઘન દેખાય છે, તેમાં આ એલ, આ બી, સોરી આ એચ તથા આ બી છે. અહીં આ 3 જાતની બાજુમાં આ એલ એચ, આવડિયા એલ બી તથા આવડિયા બી એચ છે. આવી જ 3 બાજુ હજી આના પાછળના ભાગમાં પણ આવેલ હોય છે. આ પરથી લંબઘનનું ટોટલ ક્ષેત્રફળ 2 × એલ બી વત્તા 2 × બી એચ વત્તા 2 × એચ એલ જેટલું થશે. ગોલકનું ટોટલ પૃષ્ઠફળ 4π² જેટલું થાય છે. આની સાબિતીનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો, જે સંકલન વિકલનમાં આવશે. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે આપણે નળાકારને અહીં વચ્ચેથી કાપીશું અને જેને તેને ઓપન કરતા આપણે લંબચોરસ ભાગ મળશે. માની લો કે તમે એક કાગળ, લંબચોરસ કાગળ લ્યો અને પછી તેના બંને છેડાને ભેગા કરો તો એક નળાકાર બને છે. અને આ કાગળનું ક્ષેત્રફળ સમાન રહેવું જોઈએ, તેથી અહીં ઊંધી પ્રોસેસ કરતા પણ આ નળાકારનું ક્ષેત્રફળ સમાન રહેશે. અહીં આ લંબચોરસની લંબાઈ એ નળાકારના ઉપરના વર્તુળની ત્રિજ્યા 2πr તથા તેની પહોળાઈ એ નળાકારની ઊંચાઈ જેટલી, એટલે સ્મોલ જેટલું થશે. હવે લંબચોરસનું સૂત્ર મૂકતા નળાકારનું ક્ષેત્રફળ 2πr જ થશે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl થાય છે. હવે આની સાબિતી પણ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો. નળાકારનું કુલ પૃષ્ઠફળ એ 2πr જે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તેને જેટલું વત્તા, અહીં માની લો કે આ જે આપણે કાગળનો નળાકાર બનાવ્યો હતો તેની ઉપર એક કાગળનું વર્તુળ તથા નીચે પણ એક કાગળનું વર્તુળ મૂક્યું છે. અહીં આ કાગળની ત્રિજ્યા પણ આ નળાકારની ત્રિજ્યા જેટલી જ, એટલે સ્મોલર થશે, જેથી તેની અંદર આ બંને વર્તુળનું ક્ષેત્રફળ એડ થશે, જેથી તે 2πrh વત્તા 2πr² જેટલું થશે. હવે માની લ્યો કે કોઈ પણ એક બાજુથી ખુલ્લો નળાકાર છે તો આની અંદર માત્ર એક જ નળાકારનું ક્ષેત્રફળ એડ થશે, જેથી તે 2πrh વત્તા πr² જેટલું થશે. આ જ પ્રમાણે આપણે કોઈ પણ એક બંધ શંકુની કુલ પૃષ્ઠફળ પણ ગોતી શકીએ છીએ, જે πrl વત્તા πr² જેટલું થશે. હવે આપણે કેટલાક સંયોજિત ઘન પદાર્થના પૃષ્ઠફળ વિશે અભ્યાસ કરીશું. ઉદાહરણ 1. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શંકુઆકાર ભાગ અને અર્ધગોળાકાર ભાગથી ઘન પદાર્થ બનાવવામાં આવેલ છે. આ ઘન પદાર્થની કુલ ઊંચાઈ 31 સેન્ટીમીટર તથા અર્ધગોળાકાર આકાર ભાગની ત્રિજ્યા 7 સેન્ટીમીટર આપવામાં આવેલ છે. આ ઘન પદાર્થને રંગ કરવાનો ખર્ચ 1 ચોરસ સેન્ટીમીટરના 5 છે. તો રંગ કરવાનો કુલ ખર્ચ શોધો. કુલ ઊંચાઈ બરાબર H બરાબર 31 સેન્ટીમીટર, ત્રિજ્યા બરાબર r બરાબર 7 સેન્ટીમીટર. અહીં કુલ ઊંચાઈએ શંકુની ઊંચાઈ વત્તા અર્ધવર્તુળની ઊંચાઈ એટલે કે ત્રિજ્યા જેટલી થશે, તથા
આ બંને શંકુની ત્રિજ્યા તથા અર્ધવર્તુળની ત્રિજ્યા સમાન થશે, આકૃતિ પરથી આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે ઉકેલ તરફ વધીએ. આપણે આગળ પ્રશ્નમાં જોયું તે પ્રમાણે ટોટલ ઊંચાઈ કેપિટલ એચ બરાબર શંકુની ઊંચાઈ વત્તા અર્ધવર્તુળની ઊંચાઈ જે તેની ત્રિજ્યા બરાબર છે તેને જેટલી થશે. આ પરથી આપણે શંકુની ઊંચાઈ સ્મોલ એચ બરાબર એચ માઇનસ આર લખી શકીએ છીએ, જે પરથી બરાબર 31 - 7 બરાબર 24 સેન્ટીમીટર થશે. શંકુની ત્રાસી ઊંચાઈ સ્મોલ એલ બરાબર અંડર રૂટ ઓફ એચ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર થશે. અહીં શંકુની ત્રાસી ઊંચાઈનું સૂત્ર એ કાટકોણ ત્રિકોણના સૂત્ર પરથી આવે છે. અહીં આ લંબ, આ શંકુની ઊંચાઈ, આ તેની ત્રિજ્યા, તે પરથી આ ત્રાસી ઊંચાઈ એલ એ અંડર રૂટ ઓફ એચ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર જેટલું થશે. આ પરથી ત્રાસી ઊંચાઈ 25 સેન્ટીમીટર આવે છે. કુલ પૃષ્ઠફળ કેપિટલ એલ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું થશે, બરાબર પાય આર એલ પ્લસ 2 પાય આર સ્ક્વેર. અહીં પાય આરને બંનેમાંથી કોમન લેતા સૌ પ્રથમ તો આપણે એ ધ્યાનમાં રાખીશું કે અહીં 2 પાય આર સ્ક્વેર એ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. તે કેવી રીતના આવ્યું? તો કે એક ગોળો લઈએ, તેને હાફમાં કટ કરી તો અડધું અહીંયા તથા અડધું પૃષ્ઠફળ અહીંયા હશે. તો આ પરથી અર્ધગોળાકાર ભાગનું પૃષ્ઠફળ 4 પાય સ્ક્વેર / 2 થશે. અહીં 2 ભાગ્યા 2 પાય સ્ક્વેર. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધ્યાનમાં રાખવાનું છે. અહીં આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે એ ક્ષેત્રફળ એ અહીં ઢંકાઈ જાય છે અને તે ઘનનો બહારનો ભાગ રહેતો નથી. તો આવી વસ્તુનું ધ્યાન રાખવું. આ પરથી પાયર એલ પ્લસ 2 પાયર સ્ક્વેર, પાયરને કોમન કાઢીશું. આ રીતે ગણતરી કરવી સહેલી પડશે. 22 ને 7 ગુણ્યા 7 ગુણ્યા એલ બરાબર 25 વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા 7. હવે 7 7 ગયા 25 વત્તા 2 ગુણ્યા 7 બરાબર 14 બરાબર 39. હવે આ ગુણાકાર કરતા જવાબ આપણને 858 ચોરસ સેન્ટીમીટર મળશે. હવે ખર્ચ માટે ત્રિરાશિ લગાડતા 1 ચોરસ સેન્ટીમીટરના રૂપિયા 5, તો 858 ચોરસ સેન્ટીમીટર માટે કેટલા? બરાબર 858 ગુણ્યા 5 બરાબર રૂપિયા 4290 થશે. ઉદાહરણ 2. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક ઘન પદાર્થ બનાવવામાં આવેલ છે. આ ઘન પદાર્થની બહારની સપાટીનું કુલ પૃષ્ઠફળ 1540 ચોરસ સેન્ટીમીટર છે. જે નળાકારમાંથી આ ઘન પદાર્થ બનેલ છે તેની ઊંચાઈ ત્રિજ્યા કરતા 3 ગણી છે. ઘન પદાર્થની ઊંચાઈ શોધો. હવે અહીં દર્શાવવામાં આવેલ છે એ પ્રમાણે નળાકારનું કુલ પૃષ્ઠફળ એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તથા અર્ધવર્તુળાકાર ભાગના અંદરના ક્ષેત્રફળ જે તેના બહારના ક્ષેત્રફળના બરાબર હોય છે તેને ગુણ્યા 2 જેટલું થશે. નળાકારની ત્રિજ્યા આર તથા નળાકારની ઊંચાઈ સ્મોલ એચ છે. હવે ત્રિજ્યા એ ઊંચાઈની ત્રીજા ભાગની થાય છે, એટલે ઊંચાઈ એ ત્રીજા કરતા 3 ગણી છે. આ પરથી આપણે એચ બરાબર 3 આર લખી શકીએ છીએ. આ પરથી આપણે ટોટલ પૃષ્ઠફળ એ સ્મોલ આરના સંદર્ભમાં લખી શકીએ છીએ અને તે પરથી આપણે ત્રિરાશિ લગાડીને સ્મોલ આર ગોતી શકીએ છીએ, જેના પરથી આપણને ઊંચાઈ મળશે. અહીં પ્રશ્નમાં કહેવા આવ્યું હતું તે પ્રમાણે ઊંચાઈ એચ તથા ત્રિજ્યા સ્મોલ આર છે તથા એચ એ ત્રિજ્યાના 3 ગણી છે, એટલે એચ બરાબર 3 આર. હવે કુલ ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીં ફરીથી ધ્યાનમાં લેવાનું કે નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ નહીં લેવામાં આવે, કારણ કે આપણે અહીંથી અર્ધગોળાકાર ભાગ કાઢવામાં આવેલ છે, તેથી આપણે અર્ધગોલકનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવું પડશે. આથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાય એચ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાય સ્ક્વેર બરાબર 2 પાય એચ વત્તા 4 પાય સ્ક્વેર. અહીં એચ બરાબર 3 આર મૂકતા બરાબર 2 પાય ગુણ્યા 3 આર વત્તા 4 પાય સ્ક્વેર. આ પરથી આ 6 પાય સ્ક્વેર વત્તા 4 પાય સ્ક્વેર એટલે 10 પાય સ્ક્વેર થશે. અહીં આપણને
નળાકારનું પૃષ્ઠફળ 1540 આપેલ છે. આ પરથી 10π² બરાબર 1540 પરથી આર સ્ક્વેરની વેલ્યુ અંડર રૂટ 154 ડિવાઈડ બાય પાઈ જેટલી થશે. આ અહીં આ મીંડું મીઠું જાય તેથી 154 ના છેદમાં પાઈ, એટલે આર સ્ક્વેર બરાબર 154 ના છેદમાં પાઈ અને તેનું વર્ગમૂળ બરાબર અંડર રૂટ 154 ગુણ્યા 7 ના છેદમાં 22 બરાબર 7 સેન્ટીમીટર જેટલું થશે. અહીં આપણે ધ્યાનમાં રાખવાનું કે આપણા મેઇન સ્ટેપ એ અહીં ત્રિજ્યા ગોતવા સુધી ન જતા. હવે તો સહેલું છે, પરંતુ એક્ઝામ ટાઈમે નહીં ભૂલવાનું કે આપણને ઊંચાઈ ગોતવાની કીધી છે, તેથી ત્રિજ્યા ગોતીને હરખમાં નહીં આવી જવાનું. આથી એચ બરાબર 3R બરાબર 21 સેન્ટીમીટર થશે. હવે આપણે ઘન પદાર્થોના ઘનફળ વિશે અભ્યાસ કરીશું. ઘનનું ઘનફળ એ L³ જેટલું થાય છે. લંબઘનનું ઘનફળ એ L ગુણ્યા B ગુણ્યા H જેટલું થાય છે. અહીં L એ ઘનની બાજુ તથા લંબઘન માટે L એ લંબઘનની લંબાઈ, B તેની પહોળાઈ તથા H તેની ઊંચાઈ થાય છે. કોઈપણ સામાન્ય આકૃતિ જેમ કે નળાકાર, ઘન, લંબઘન માટે તેનું ક્ષેત્રફળ તેની ઉપર જે આવેલું છે તે બાજુ તેનું ક્ષેત્રફળ ગુણ્યા તેની ઊંચાઈ જેટલું થાય છે. જેમ કે ઘન માટે તે L² ગુણ્યા L એટલે કે L³, લંબઘન માટે L ગુણ્યા B ગુણ્યા H બરાબર LBH તથા નળાકાર માટે તે ઉપરનું ઘનફળ જે વર્તુળનું ઉપરનું ક્ષેત્રફળ જે વર્તુળનું ક્ષેત્રફળ છે તે પાયર સ્ક્વેર ગુણ્યા તેની ઊંચાઈ H એટલે પાયર સ્ક્વેર H જેટલું થશે. હવે શંકુનું ઘનફળ આપણે આ રીતે સાબિત ન કરી શકીએ તથા ગોલકનું ઘનફળ પણ તે રીતે સાબિત ન કરી શકીએ. હવે આ બંને સૂત્રની સાબિતીનો અભ્યાસ તમે આગળના ધોરણોમાં સંકલન તથા વિકલનમાં કરશો. શંકુનું ઘનફળની સાબિતી આપણે એ રીતે આપી શકીએ છીએ કે કોઈ પણ એક પાણી ભરેલું પાત્ર લ્યું, તેમાં એચ હાઈટ ધરાવતા તથા આર ત્રિજ્યા ધરાવતા ત્રણ શંકુને નાખો. અને પાણીમાં જેટલી ઊંચાઈ વધે છે તેને નોંધો. હવે આ ઊંચાઈ વધે છે તેના પરથી આપણે આ ત્રણેય શંકુનું ઘનફળ એ 3 ગુણ્યા વધતી ઊંચાઈ ગુણ્યા અહીં આપેલ આ ભાગનું ક્ષેત્રફળ જેટલું કહી શકીએ છીએ. હવે એક નળાકાર લ્યો જેની ઊંચાઈ h તથા ત્રિજ્યા r છે. હવે સમાન પાત્ર લ્યો પરંતુ તેમાં શંકુ ન હોવા જોઈએ અને તેમાં આ નળાકારને નાખો. હવે પાણીમાં આશ્ચર્યની વાત એ છે કે પાણીમાં ઊંચાઈનો વધારો તેટલો જ થશે જેટલો ત્રણ શંકુ નાખવાથી થયો હતો. આ પરથી આપણે કહી શકીએ કે સમાન હાઈટ તથા સમાન ત્રિજ્યા ધરાવતા ત્રણ શંકુનું ઘનફળ સમાન ઊંચાઈ તથા સમાન ત્રિજ્યા ધરાવતા એક નળાકારના ઘનફળ બરાબર થાય છે. આથી એક શંકુનું ઘનફળ સમાન ઊંચાઈ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક નળાકારના ઘનફળના ત્રીજા ભાગનું થાય છે. તે પરથી આપણે શંકુનું સૂત્ર 1/3 પાયર સ્ક્વેર એચ લખી શકીએ છીએ. નળાકારનું ઘનફળ પાયર સ્ક્વેર એચ, ગોલકનું ઘનફળ 4/3 પાયર ક્યુ, લંબઘનનું ઘનફળ LBH તથા ઘનનું ઘનફળ LQ. હવે આપણે કેટલાક સંયોજિત ઘન પદાર્થના ઘનફળ વિશે અભ્યાસ કરીશું. ઉદાહરણ 3. અહીં આપેલ નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. તેની ઊંચાઈ એ ત્રિજ્યાની 2 ગણી છે. તેના પાયા પાસેથી એક અર્ધગોળાકાર ભાગ કાઢી લેવામાં આવેલ છે. તો બનતા ઘન પદાર્થનું ઘનફળ શોધો. અહીં ધ્યાનમાં લેવાની બાબત એ છે કે ઊંચાઈ ત્રિજ્યાની 2 ગણી છે એટલે h બરાબર 2r અને અર્ધગોળાકાર ભાગ કાઢવામાં આવેલ છે, તેથી નળાકારના કુલ ઘનફળમાંથી અર્ધગોળાકાર ભાગનો ઘનફળ કાઢવામાં આવશે. અહીં ઘન પદાર્થનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ માઇનસ અર્ધગોળનું ઘનફળ. નળાકારનું ઘનફળ પાયર સ્ક્વેર એચ, અર્ધગોળનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ આખા ગોળાનું ઘનફળ ભાગ્યા 2 એટલે 2/3 પાયર ક્યુબ થશે બરાબર 2 પાયર ક્યુબ માઇનસ 2/3 પાયર ક્યુબ. અહીં
ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અર્ધગોલક તથા નળાકારની ત્રિજ્યા સમાન છે, જે આર બરાબર છે, તથા અહીં પ્રશ્નમાં આપેલ છે એ પ્રમાણે નળાકારની ઊંચાઈ એ સ્મોલ h બરાબર ત્રિજ્યાની 2 ગણી બરાબર 2r છે. તે પરથી આપણે અહીંયા નળાકારનું ઘનફળ એ પાયર સ્ક્વેર ગુણ્યા 2r એ પરથી 2 પાયર ક્યુબ લખી શકીએ છીએ. એને માઇનસ 2 બાય 3 પાયર ક્યુબ બરાબર 4 બાય 3 પાયર ક્યુબ. હવે r બરાબર 7 મૂકતા અને ગણતરી કરતા આપણને ઘનફળ બરાબર 1437.33 ઘન સેમી મળશે. અહીં એકમ લખવાનું યાદ રાખવાનું છે. હવે આપણે એક સારું ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ, તેથી થોડું ધ્યાન આપજો. ઉદાહરણ 4. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શંકુમાંથી પાયા પાસેથી એક અર્ધગોળ એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી અર્ધગોળાનું ઘનફળ મહત્તમ થાય. તો હવે બાકી વધેલા ઘન પદાર્થનું ઘનફળ આર ના પદમાં શોધો. અહીં સ્મોલ આર એ શંકુની ઊંચાઈ તથા ત્રિજ્યા છે. આ પરથી આપણે કહી શકીએ કે અહીં આ અર્ધગોળો એ એવી રીતના હશે કે જેથી તે શંકુને અહીં સ્પર્શ કરે. કારણ કે જો આપણે કોઈ પણ શંકુ લઈએ, અહીં આ શંકુનો આડછેદ છે, અને તેમાંથી કોઈ પણ એક અર્ધગોલક દૂર કરીએ, તો અર્ધગોલકનું મહત્તમ ક્ષેત્રફળ ત્યારે જ, મહત્તમ ઘનફળ ત્યારે જ થશે જ્યારે અર્ધગોલક એ શંકુને સ્પર્શ કરે. હવે આ અર્ધગોલક શંકુને સ્પર્શ કરે છે, તેથી જો આપણે અહીં બંનેના સ્પર્શ બિંદુ પાસે તથા અર્ધગોલકના કેન્દ્ર પાસે એક લાઈન દોરીએ, તો તે આ રેખાને લંબ થશે. તથા અહીં આ આપણને આપવામાં આવે છે, જે સ્મોલ આર છે, આ પણ સ્મોલ આર છે. અહીં આપણે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ પ્રમાણે આ બાજુ ગોતી શકીએ છીએ, જે અર્ધગોલકની ત્રિજ્યા જેટલું છે. તો હવે આપણે આગળ જઈએ. ઉકેલ માટે અહીં મહત્તમ ઘન ફળવાળા અર્ધગોળ માટે કેપિટલ આર, જે અર્ધગોળની ત્રિજ્યા છે, તે મહત્તમ હોવી જરૂરી છે, જેથી અર્ધગોળ શંકુને સ્પર્શક થશે, જેમ આપણે આગળ વાત કરી તે પ્રમાણે. અને આ પરથી સ્મોલ આર બરાબર સ્મોલ એચ હોવાથી કેપિટલ આર પણ આર બાય રૂટ 2 ના બરાબર થશે. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ પરથી અહીં આ શંકુનો આડછેદ છે. હવે કોઈ પણ એક અર્ધગોળ લ્યો. આ શંકુની હાઈટ જે તેના પાયાને લંબ છે, જેને આપણે સ્મોલ એચ કહીશું. શંકુની ત્રિજ્યા સ્મોલ આર તથા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર. હવે આ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ એ અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર જેટલી થશે. હવે આ એ આ ભાગ એ શંકુનો સ્પર્શક હોવાથી આ ત્રિજ્યાએ તે સ્પર્શકને લંબ થશે. હવે આ પરથી આ રેખા એ કાટકોણ ત્રિકોણના કર્ણને લંબ થશે, જેથી આ ભાગની લંબાઈ કેપિટલ આરની લંબાઈ બરાબર કાટકોણ ત્રિકોણની બે બાજુનું ગુણાકાર એ ગુણ્યા બી ના છેદમાં કર્ણની લંબાઈ સી જેટલું થશે. અહીં એ ગુણ્યા બી બરાબર એચ ગુણ્યા આર ના છેદમાં અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થશે. અહીં એચ બરાબર આર મૂકતા તે આર સ્ક્વેર ના છેદમાં રૂટ 2 આર બરાબર આર બાય રૂટ 2 જેટલું થશે. અહીં બાકી વધેલ ભાગનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ માઇનસ અર્ધગોળનું ઘનફળ. શંકુનું ઘનફળ એ 1/3 પાયર સ્ક્વેર એચ માઇનસ અર્ધગોળનું ઘનફળ એ 2/3 પાય કેપિટલ આર ક્યુબ જેટલું થશે બરાબર 1/3 પાય સ્મોલ આર ઘન માઇનસ 2/3 પાય કેપિટલ આર ઘન. અહીં એચ બરાબર સ્મોલ આર મૂકીને આપણને આ મળશે. હવે આગળ જતા 1/3 પાયને આપણે અહીં સમાન લઈશું, જેથી 1/3 પાય કાઉન્સમાં સ્મોલ આર ઘન માઇનસ 2 ગુણ્યા કેપિટલ આર ઘન. આ પરથી આપણે
હવે સૂત્ર 1/3 pi કૌંસમાં સ્મોલા ઘન માઇનસ 2/√2 સ્મોલા ઘન લખી શકીએ છીએ, જેને આપણે આગળ પણ અહીં સાદું રૂપ આપી શકીએ છીએ. 1/3 pi આર ઘનને આપણે કોમન લઈશું, અહીં 2 સાથે 2 ઉડી જશે, જે પ્રતિ 1 માઇનસ 1/√2 આવી રીતના. તો આ પરથી આપણે આવી રીતના ઘનફળ ગોતી શકીએ છીએ. હવે આપણે શબ્દકોષ પર ધ્યાન આપીશું. ગોલકને ઇંગ્લિશમાં સ્ફિયર, નળાકારને સિલિન્ડર, અર્ધગોલકને હાફ સ્ફિયર, શંકુને કોન, ઘનને ક્યુબ, લંબઘનને ક્યુબોઇડ, પૃષ્ઠફળને સરફેસ એરિયા તથા ઘનફળને વોલ્યુમ કહે છે. આ એકમમાં આપણે સંયોજિત ઘન પદાર્થના પૃષ્ઠફળ તથા ઘનફળ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ આવનાર ભાગમાં એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર તથા શંકુના આડછેદ વિશે અભ્યાસ કરીશું. અહીં ઘન પદાર્થોના પૃષ્ઠફળ તથા ઘન પદાર્થોના ઘનફળના થોડાક સૂત્ર આપવામાં આવેલ છે, તેને ધ્યાનમાં લઈ શકાય છે. અહીં આપણે હવે આ એકમના ભાગ 1 ઉપર વિરામ મૂકીશું. આભાર.